ભારતીય સંસ્કૃતિમાં અનેક ઉત્સવો અને પર્વોનું વિશેષ મહાત્મ્ય રહ્યું છે. બાર ગૌએ બોલી બદલાય તેમ વિવિધ પંથકના વિવિધ વિસ્તારોના ઉત્સવોમાં થોડું અલગતાપણું પણ જોવા મળે. આવી જ એક પરંપરા બનાસકાંઠા જિલ્લાના બુકોલી ગામમાં ઉજવવામાં આવે છે. અહીં દીપાવલીના 5 દિવસના પરબલામાં ઘોડા દોડાવીને દીપોત્સવ ઉજવાય છે. ગુજરાતનું આ એકમાત્ર ગામ છે જ્યાં સળંગ 5 દિવસ સુધી અશ્વદોડી ઉજવવામાં આવે છે. કહેવાય છે કે દરેક ગામનો ઇતિહાસ પરંપરાને આધારે ચાલી આવે છે, ત્યારે ગુજરાતમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ વર્ષો જૂની ગ્રામીણ સંસ્કૃતિની પરંપરા જોવા મળે છે. વાર તહેવારે બનાસકાંઠાના એવા અનેક ગામો છે કે જ્યાં પરંપરાગત મેળાઓનું આયોજન થતું હોય, જેમાં સમગ્ર ગુજરાત સહિત બહારના અનેક રાજ્યોમાંથી લોકો આવા મેળાઓ માણવા માટે આવી ચડે છે. બોલી મુકામે લગભગ અંદાજે 200 વર્ષ પહેલાનો ઇતિહાસ છે કે અહીં ઘોડાનો અવાજ આવતો અને તેઓ વીરદાદાનું મુકામ હતું, એ જૂના વખતનું. તેઓ રાજસ્થાનથી અમને મસ્તક પડ્યું અને કોલી મુકામ એ અમને ધડ પૂજાય છે. તમને પરંપરાગત એમનો ચમત્કારના કારણે અહીંયા ઘોડાનો અશ્વમેધ રાખવામાં આવે છે અને અંદાજે લગભગ 200-250 ઘોડા 5 દિવસનો રેસ રાખવામાં આવેલ છે. બુકોલી મુકામે પરંપરા આખા ગ્રામજનો સમસ્ત બધું રાખવામાં આવેલું હોય છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના બુકોલી ગામમાં વર્ષો જૂનું કોટિયાવીરનું મંદિર આવેલું છે. ગામમાં આવેલા કોટિયાવીર દાદા પ્રતિની આસ્થા ધરાવે છે અને શ્રદ્ધાના ભાગરૂપે આ ગામના લોકો 5 દિવસ દરમિયાન ઘોડાની રેસ લગાવે છે, જેમાં બુકોલી સહિત આસપાસના ઘોડેસવારો આવતા હોય છે. આ જૂના વખતમાં જૂના 200 વર્ષથી ઇતિહાસ છે. એ વખતે ગંઢિયામાં વડેરા બધા ઘોડામાં દોડાવતા અને આજ દાડા સુધી 5-5 દિવસ ઘોડા દોડે અને વીર દાદા ગાયની વારે સડેલા એટલે એક માથું મસ્તક પૂજા રાજસ્થાનમાં અને ધડ પૂજા હોય અને વડેરા અમારા જે કાયમ માટે ઘોડા દોડે એની એમની પરંપરા રાશિ રહ્યા. અંદાજે 100થી વધારે ઘોડેસવાર સામેલ થાય છે. આ કોઈ સ્પર્ધા માટે નહીં, પરંતુ કોટડિયાવીરની આસ્થા અને ભક્તિની પરંપરાના કારણે ઉત્સવ ઉજવાય છે. આશરે 200 વર્ષથી આ ગામમાં ભરાતા મેળાની એક લોકવાયકા છે કે કોટડિયાવીર દાદા ગૌચરમાં ચરતી ગાયોની વહારે આવ્યા હતા અને તેમને ઘોડાઓનો શોખ હતો. વર્ષો પહેલા ગામના નાગરિકોને રાત્રે ઘોડાઓના પગલાઓનો અવાજ સંભળાયા હતા. ગ્રામજનો દાદા પાસે ગયા અને દાદાને કહ્યું કે આપને ઘોડાનો શોખ છે, આ ગામ લોકો ઘોડા દોડાવશે. બસ ત્યાર પછી ગામમાં ધનતેરસથી લઈ ભાઈ બીજ સુધી ઘોડા દોડાવવામાં આવે છે. આ ગામમાં ધનતેરસથી ચાલુ થાય છે 5 દિવસ પૂજી. આ ગામમાં મોટામાં મોટો ઉત્સવ થાય છે બુકોલી ગામમાં. ત્યાં લોકો બહારની પબ્લિક બહુ આવે છે, 15-20 ગામડા આજુબાજુના અહીંયા જોવા આવે છે. ઘોડાઓ લઈને પણ આવે છે, પબ્લિક પણ આવે છે, ખૂબ ધામધૂમથી ઉજવાય છે. ધનતેરસથી ચાલુ થાય છે ભાઈ બીજ ઉજીના લોકો બહુ ધામધૂમથી કોટડિયાવીરની સુકૃપાથી આ બધો મોટો ઉત્સવ થાય છે. અમે ધનાસરા મુકામે રહીએ છીએ. આ અમારા કોટડિયાવીર દાદાના અશ્વ દોડની અમે એની જોઈ અને આનંદ માણીએ છીએ અને અમે અમારા આજુબાજુના ગામજનો અહીંયા આવે છે અને તેમની દાદાના દર્શન કરી અને તેમની મનોકામના પૂર્ણ કરે છે.